ધોરણ નવ ગુજરાતી ગદ્ય દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ભાગ એક ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ આ લલિત નિબંધ છે. લેખક છે વિનોબા ભાવે. તેમનો જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982 થયું હતું. હવે આપણે લેખકનો પરિચય જોઈએ. વિનાયક નરહરિ ભાવે, જેઓ વિનોબા ભાવેના નામથી ઓળખાય છે, તેઓ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં જન્મ્યા હતા. તેમને આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધિ મળી છે. ગાંધીજીના અનુયાયી હતા અને સ્વતંત્રતાની લડત વખતે જે ભૂદાન આંદોલન ચલાવવામાં આવ્યું હતું તેના તે પ્રણેતા હતા. ભૂ એટલે જમીન. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો, જે હિન્દુઓનો ધર્મ ગ્રંથ છે, મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત થયા છે. વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ નિબંધમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશમાં જેટલી વિવિધતા છે એટલી ક્યાંય નથી. પ્રદેશે પ્રદેશે પહેરવેશ જુદો છે, ખાવાનું ખાણીપીણી જુદી છે, રીતરિવાજ જુદા છે, ભાષા જુદી છે, ધર્મ જુદા છે, તે છતાં પણ આપણી સંસ્કૃતિનો એક વિચાર વારસો એવો છે, વિચાર વૈભવ એવો છે કે જેનાથી બધા લોકો એકબીજા સાથે જોડાઈને રહે છે. ભૂદાન આંદોલનના પ્રણેતા વિનોબા ભાવે અને જેમને ભારત રત્ન પણ મળ્યો હતો. આપણી ટપાલ ટિકિટ આવે છે ને એની પર પણ આ તમને હું બતાવી રહી છું. વિનોબા ભાવેના નામની ટપાલ ટિકિટ આપીને પણ છાપીને પણ સરકારે એમનું માન વધાર્યું છે. એમને રમન મેગ્સેસે પુરસ્કાર 1958 મળ્યો હતો અને ભારત રત્ન પુરસ્કાર 1980 મળ્યો હતો. હવે આપણે જોઈએ પાઠની સમજૂતી. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રાકૃત સહજ. કેટલાક માણસો સ્વભાવે શાંત હોય છે, કેટલાક ઉગ્ર સ્વભાવના હોય છે. સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે અને આ બંને પ્રકારના માણસો એ લોકોની પોતાના સ્વભાવની તેમની પ્રકૃતિ છે. આ પ્રકૃતિ તેનો સ્વભાવ માણસની સાથે જ રહે છે. પ્રકૃતિ સહજ છે. પ્રકૃતિથી આગળ વધીને લેખક સંસ્કૃતિની વાત કરે છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સંસ્કૃતિ એટલે કેટલાક ગુણો એવા છે કે જે સામાન્ય માણસોમાં આપણને જોવા નથી મળતા. એ કેટલાક વિશેષ ગુણો અમુક માણસોમાં આપણને જોવા મળે છે તેને ખરેખર આપણે સંસ્કૃતિ કહી શકીએ. વિકૃતિ. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે જવું.
લેખક કહે છે કે ખરેખર સામાન્ય માણસો જે કરે છે તેનાથી એટલે કે પ્રકૃતિ કરતાં સે નીચે ઉતરીને જે માણસો કામ કરે છે તે વિકૃતિ. કેટલાક લોકો એવા હોય છે જે મહેનત નથી કરતા અને બીજાનું લૂંટીને ખાઈએ છીએ, તેને લેખક વિકૃતિ કહે છે. આપણે આપણી મહેનતનું જ ખાવું જોઈએ, બીજાનું લૂંટીને બીજાનું લઈને ભોગવિલાસ કરવા જોઈએ નહીં. આ બધું જે છે તે વિકૃતિ છે. આ બધા ગુણો આપણને ભલે ઘણા બધા માણસોમાં જોવા મળે, પણ એ ક્યારેય સંસ્કૃતિ હોઈ શકે નહીં, એને વિકૃતિ જ કહેવાય. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન સમયથી ચાલતી આવતી હોય, પહેલાંના સમયથી ચાલતી હોય, આપણે એમ કહીએ કે ના આ તો પહેલાંથી થતું આવ્યું છે એટલે સંસ્કૃતિ છે, પણ ના, ભલે એ પહેલાંથી થતું આવ્યું છે પણ એ ક્યારેય સંસ્કૃતિ હોઈ શકે નહીં. આપણી વસ્તુ હોય, આપણી મહેનતથી લીધી હોય, પરિશ્રમથી કમાયા હોઈએ, જાતે એકઠી કરી હોય, એ ધન કે સંપત્તિ આપણે બીજા માટે વાપરીએ છીએ અને આપણે આ બીજાને આપીએ છીએ, વેચીને ખાઈએ છીએ, આપણી ધન સંપત્તિ બીજાને કામમાં આવે છે, મદદરૂપ થાય છે, એ જ સાચી સંસ્કૃતિ. આપણે ઉપવાસ કરીએ અને આપણને ભૂખ લાગી હોય તે છતાં પણ આપણે એકાદશીનો ઉપવાસ કેવો કોઈ પણ ઉપવાસ કર્યો હોય અને આપણે ખાતા નથી, કેમ? આપણે ભગવત સ્મરણ કરતા હોઈએ છીએ, ત્યારે ભગવાનનું નામ લેતા હોઈએ છીએ, તો એ ભૂખ લાગ્યા છતાં ના ખાઈએ એ આપણી સંસ્કૃતિ છે. કેટલાક લોકો કેવા હોય છે કે ભૂખ લાગે કે ના લાગે ખાયા જ કરતા હોય છે, એને આપણે ખાઉધરા લોકો કહેતા હોય છે, એ આપણી કૃતિ છે. ઘણા ધર્મોમાં આમ તો જોવા જઈએ તો દરેક ધર્મમાં લખ્યું છે કે તમે જે કમાતા હો ને તેમાંથી તમારે દાન આપવાનું હોય છે. જકાત આપીએ છીએ ને, ગુપ્ત રીતે દાન આપવાનું હોય છે. દાનના કંઈક જુદા કેટલા બધા પ્રકાર હોય છે, દરેક વ્યક્તિને દાન આપવાની અલગ અલગ રીત હોય છે. ઘણા લોકો ગરીબોને દાન આપીને ખુશ થતા હોય છે, ઘણા લોકો હોસ્પિટલોમાં પણ દાન આપતા હોય છે જેથી ગરીબ લોકોની ફ્રીમાં મફતમાં સારવાર મળી શકે. કેટલાક લોકો વૃદ્ધાશ્રમમાં દાન આપતા હોય છે, જ્યાંથી ત્યજાયેલા વૃદ્ધો જ્યાં રહેતા હોય છે એમને મદદરૂપ થઈ શકે. બાળાશ્રમમાં દાન આપતા હોય છે, પાંજરાપોળમાં દાન આપતા હોય છે, અને ઘણા લોકો સામાન્ય લોકોની કે ગરીબ લોકોની ના બાળકોની ફી ભરીને પણ એમને મદદરૂપ થતા હોય છે. માણસ આનંદ શોધે છે, બીજું શું જોઈએ આપણને? સતત આપણે ખુશ રહેવા જોઈએ, આપણને આનંદ મળવો જોઈએ. તો લેખક કહે છે કે તેને માણસને પોતાને ખબર પડવી જોઈએ કે આપણે જે આનંદ મેળવીએ છીએ તે આપણને પ્રકૃતિ તરફ લઈ જાય છે કે સંસ્કૃતિ તરફ લઈ જાય છે, અને કયો લેખક કહે છે કે કયો આનંદ આપણને વિકૃતિ તરફ લઈ જાય છે. લેખક વિનોબા ભાવે ખાસ આ વાતનું આપણને ધ્યાન દોરે છે કે આપણે આનંદ ક્યાંથી મેળવીએ છીએ તે આપણે જાગૃત રહેવું, તેના માટે આપણે જાગૃત રહેવું જોઈએ. બધાને સુખ અને આનંદ બધાને ખુશ રાખી શકે છે અને ખરેખર એ સુસંસ્કૃત આનંદ છે. આપણે આનંદમાં હોય ને આપણાથી બીજા લોકો પણ આનંદમાં હોય, તે જ આનંદ સુસંસ્કૃત છે. સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કાર પામેલો આનંદ. ઘણી વખત એવું થાય કે આપણે તો ખુશ હોઈએ પણ આપણા કાર્યથી બીજા લોકો ખુશ ના હોય. દાખલા તરીકે મેં કોઈના પૈસા લઈ લીધા હોય અને એનાથી હું આનંદ પ્રમોદના સાધનો વસાવી લઉં તો હું તો ખુશ હોઉં, પણ તમે વિચારો કે જેના પૈસા મેં લઈ લીધા છે, જેને હું પાછા નથી આપતો, તે લોકો ખરેખર શું આનંદમાં છે? તો આ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. લેખક આપણને કાગડાનું ઉદાહરણ આપે છે કે કાગડો કાળો છે તો શું આપણે એને ખરાબ કહી શકીએ? ના, કારણ કે કુદરતે એને કાળા રંગનો બનાવ્યો જ છે, એની પ્રકૃતિ છે. એવી જ રીતે બગલો સફેદ છે તો શું એટલા માટે એટલાથી કંઈ આપણે એને સારો કહી શકીએ કે સફેદ છે એટલે સારો, કાગડો કાળો છે એટલે સારો? તો એવું હોઈ શકે નહીં.
એ બંનેની એમની પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ છે, એનાથી આપણે આગળ વધીએ છીએ, તે આપણી સંસ્કૃતિ છે. તમે જુઓ પશુઓ અને આપણે, માણસ અને પશુમાં કેટલું બધું ફેર છે. માણસ વિચારી શકે છે, આનંદ મેળવી શકે છે, બીજાને મદદરૂપ થઈ શકે છે, અને પશુ આવું વિચારી શકે છે. એ તો એમની કુદરતે જે પ્રક્રિયા બનાવી છે એમાં એ એમનું જીવન જીવતા હોય છે. બંનેમાં બહુ તફાવત છે. પ્રાણીઓ ચાર પગે ચાલતા હોય છે, માણસો બે પગે ચાલતા હોય છે, અને મગજથી વિચારતા હોય છે, નવી નવી શોધો કરતા હોય છે, અને નવા નવા વિચારો વ્યક્ત કરતા હોય છે. કેટલાક લોકોમાં સારા અને નરસા બંને ગુણ હોય છે. દુનિયા આખીમાં ઘણી બધી સંસ્કૃતિઓ હોય છે. આપણે એ બધા સંસ્કૃતિમાંથી કોઈકની સારી સંસ્કૃતિ હોય તો એ લેવાની છે, પણ એમની વિકૃતિ ક્યારેય લેવાની નથી. લેખક આપણને કહે છે કે બીજાનું સારું લઈ લો, પણ બીજાનું કુટેવો આપણે લેવાની નથી. આપણી બીજાના સારા આદતો છે, સારી બાબતો છે, એને આપણા જીવનમાં ઉતારવાની છે, અને જે એમનું ખરાબ છે એનો આપણે અસ્વીકાર કરી દેવાનો છે. લેખક કહે છે કે આપણા દેશમાં પણ પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા હોય તો પણ આપણે તેનો હરગીજ કદાપી સ્વીકાર કરવો જોઈએ નહીં. ભલે આપણી પરંપરા હોય, ભલે પ્રાચીન કાળથી ચાલતી આવતી હોય, તો પણ આપણે એને સ્વીકાર કરવાનો નથી. આપણી પોતાની સંસ્કૃતિની વિકૃતિ પણ વ્યર્જ હોય, એટલે કે વ્યર્જ એટલે કે ત્યજવા યોગ્ય હોય તો એને આપણે ત્યજવી જ જોઈએ. આપણે એને આપણી સાથે આગળ ને આગળ ચલાવવાની નથી, આગલી પેઢીઓ સુધી લઈ જવાનું નથી. એટલે આપણે પ્રકૃતિને જ અપનાવવી જોઈએ. લેખક કહે છે કે પ્રકૃતિની સ્વીકારવી અને હંમેશા પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, એટલે કે આપણે જેવા નોર્મલ છીએ એવા રહેવાનું, પણ હંમેશા આપણામાં સારા સંસ્કારોનું સિંચન કરતા રહેવાનું, સારા ગુણોને વિકસાવતા રહેવાનું. એટલે આપણે પ્રકૃતિથી ઉપર વધીને સંસ્કૃતિ તરફ આગળ વધતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, આટલામાં તમને સમજ પડી ગઈ હશે. આગળના પાઠની સમજૂતી આપણે ભાગ બેમાં જોઈશું. આભાર.